નમસ્કાર, એસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર્મિત નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. દર વર્ષની માફક હળવદથી ફળિયાદ વીર જવા પગપાળા મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો કુંભદાતા કુંભ બુખારીના નારા સાથે જોડાયા હતા. બુધવાર સવારના 11 વાગ્યાની આજુબાજુ મેઇન બજારમાંથી ભડિયાદ પીર પગપાળા જવા માટે મોટી સંખ્યામાં મોરબી તથા હળવદના લોકો જોડાયા હતા. દર વર્ષની માફક આ વર્ષે પણ કોમી એકતા સમાન હિન્દુ મુસ્લિમ ચાલીને જતા લોકો માટે ઠેર ઠેર ઠંડા પાણીના શરબતની વ્યવસ્થા કરાઈ હતી અને યુવાનો ડીજેના તાલે નાચતા ગાતા ઘૂમદાદા ઘૂમ બુખારીના નાણાં સાથે હર્ષોલ્લાસ સાથે પગપાળા ભડિયાદ પીર જવા નીકળ્યા હતા. હર્ષોલ્લાસ સાથે રવાના થયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેમદભાઈ ડીસાવાળા, ઇકબાલભાઈ મરચી, હબીબભાઈ ઇમરાન શાહ, પરવેજ બાપુ, રમીશ સુમરા, મુન્નાભાઈ મીરા, ચકાભાઈ મીરા, હારૂનભાઈ, રફીકભાઈ સહિતના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી અને મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકોએ ઘૂમદાદા ઘૂમ બુખારીના નાણાં લગાવીને પગપાળા ભડિયાદ પીર જવા નીકળ્યા હતા. મયુર રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, હળવદ. જેતપુર સબ જેલમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા જેલ ગાર્ડ જગદીશભાઈ ગોગલ રાત્રિના સમયે પોતાની ફરજ પર હતા ત્યારે પ્રોહિબિશનના ગુનામાં જેલમાં રહેલ એક પિન્ટુ નામના કેદીને 3 શખ્સો ટિફિન આપવા માટે આવેલ. જેથી જેલ ગાર્ડ જગદીશભાઈ દ્વારા કેદી માટેનું ટિફિન લીધું, પરંતુ ટિફિન સાથે પાન મસાલા પણ અમારે કેદીને આપવા છે તેમ ત્રણેય શખ્સોએ જણાવતા જગદીશભાઈએ પાન મસાલાની નિયમ વિરુદ્ધ છે તેમ કહી ના પાડતા ટિફિન આપવા આવેલ ત્રણેય શખ્સો ઉશ્કેરાઈને પહેલાં જોરજોરથી ગાળો બોલવા લાગ્યા અને બાદમાં પણ સીધો જેલ ગાર્ડ જગદીશભાઈનો કાઠલો પકડી લેતા ત્રણેય શખ્સો અને જેલ ગાર્ડ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ત્યાં જેલમાં રહેલ અન્ય જેલ ગાર્ડ આવીને જેલના પ્રતિબંધિત વિસ્તારમાં પોલીસ પર હુમલો કરનાર ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતા. બીજી બાજુ જેલગાર્ડ પર હુમલાના જાણ સીટીપીઆઈને થતાં પોલીસનો કાફલો સબ જેલે પહોંચી ગયો હતો. જે જગદીશભાઈને હાથ અને ગળાના ભાગે ઈજા પહોંચી હોવાથી તેઓને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને હોસ્પિટલથી જ તેઓને ફરિયાદી પરથી તેઓની પર હુમલો કરનાર કિશોરભાઈ સહિતના 3 શખ્સો સામે ફરજમાં રૂકાવટ, જાનથી મારી નાખવાની ધમકી તેમજ પ્રતિબંધિત વિસ્તારમાં મંજૂરી વગર પ્રવેશવાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. તમારા પટાઉતરાઈ નોકરી મારી નોકરી કેજરી જેલ ગાર્ડ અને લોકઅપ ગાર્ડ ત્રણે સાથે છે. ત્યાં મારી નોકરી હતી, સંતી તરીકે હાજર હતો. કિસ્સામાં આવ્યો કિશોર કરીમના, એનો કોઈ માણસ દારૂમાં અંદર લોકઅપમાં હતો. એને ટિફિન દેવા અને પાન માવા દેવા એવું, મેં પાન માવા દેવાની ગુટખા દેવાની ના પડી કે ભાઈ એ કાંઈ વસ્તુ અંદર જાય નહીં. મને કે કેમ ના જાય, તું બધાને કાયદા બહુ ભણાવે છે, એમ કંઈ મારો કાટલો પકડીને એમ ગાળો દેવા મળ્યો અને મારવા મળ્યો. 3 ચાર્જ પોલીસની હાજરીમાં, 5 પોલીસની હાજરીમાં કર્યું. કોઈને પોલીસનો એક ગરાવાને ડર નથી જરા પણ. મારી પાછો એના ભાઈઓને બધાને બોલાવીને એમ કહે છે કે મારા પોલીસના પટા ઉતરાયના છે. કેમ ગળામાં ગળું દબાવ્યું હતું એને, માથામાં મોબાઈલ માર્યો છે, ઢીકા માર્યા છે, મારો નખ કાઢી નાખ્યો છે, એટલે આવ્યો છે. હિતેશ રાઠોડ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, જેતપુર. જૂનાગઢ નજીક વંથલી ખાતે એક ત્રાંબડિયા સ્કૂલ ખાતે વિજ્ઞાન પ્રદર્શન 2019 યોજાયું હતું. આ વિજ્ઞાન પ્રદર્શનને ગીતાબેન ત્રાંબડિયા, ડૉક્ટર ચેતન મંગાણી, મહેશભાઈ ભાલોડિયા, ઉપેન્દ્ર મંગાણી, ગુણવંતભાઈ ભાલોડિયાએ દીપ પ્રગટાવીને ખુલ્લું મૂક્યું હતું. આ પ્રદર્શનમાં 1 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રયોગોની 40 તેમજ અન્ય 140 કૃતિઓ બનાવી હતી. આ પ્રદર્શનને નિહાળવા મોટી સંખ્યામાં લોકોએ નિહાળી વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવી હતી. આ પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. આ વિજ્ઞાન પ્રદર્શનને સફળ બનાવવા પ્રિન્સિપાલ નિરૂપાબેન ત્રાંબડિયા, જયશ્રીબેન ખુહા, હર્ષાબેન હદવાણી, સોનલબેન ટીલવા તેમજ સ્ટાફે જહેમત ઉઠાવી હતી. કરેલા છે નાના બાળકોની વાલીઓની ખૂબ જ મહેનત છે જે અમે આજે ગામ સમક્ષ મૂકેલું છે.
આજે પટેલ સમાજમાં જે વિજ્ઞાન મેળાનું આયોજન કરેલું છે તે માટે થઈને હું આજે અમારા બાળકોના વિજ્ઞાનના પ્રયોગો સાથે હાજર છું. તો તમે બધા જોવા માટે 185 બાળકોએ ભાગ લીધો છે અને 102 પ્રોજેક્ટ છે. લગભગ મારા બાળકોની એક મહિનાથી આ મહેનત સતત કરે છે, જેની સાથે એના વાલીઓ પણ જોડાયેલા છે. નાના બાળકોએ વિજ્ઞાનના પ્રયોગો, ગણિતના પ્રયોગો, સામાજિક વિજ્ઞાનના પ્રયોગો ઘણા બધા પ્રોજેક્ટ કરેલા છે. મનીષ ડાકી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જુનાગઢ. આ અંગે મળતી વિગત મુજબ માળિયા હાટીના અકાળા ગામે રાત્રિના 11 વાગ્યાના સુમારે 6 સિંહોનું ટોળું ગામમાં ઘૂસી આવી જય ભીમજીભાઈ કરસનભાઈ કાગડાની માલિકીના 3 વર્ષના વાછરડાનું મારણ કરી મિજબાની માણી હતી. આ અંગે ભીજમીભાઈએ વન વિભાગને જાણ કરતા વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એક સાથે 6 સિંહોનું ટોળું ગામમાં ચડી આવી વાછરડાનું મારણ કરતા ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગામ લોકોની માંગ છે કે સિંહોને વન વિભાગ દ્વારા જંગલ તરફ હાંકી કાઢે અને ગામ લોકોને ભયમુક્ત કરે તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે. હું અકાળા ગામનો રહેવાસી ભીમભાઈ કરસનભાઈ. આજે રાત્રે 11 વાગ્યાના આસપાસ 6 સિંહોનું ટોળું ગામમાં આવી ચડેલ. મારા ઘરની ડેલીમાંથી 3.5 વર્ષના વાછરડાને ઢસડી મારણ કરેલ છે. મેં રૂબરૂ જોયેલ છે અને મેં પોસ્ટ વિભાગને જાણ કરેલ છે. મનીષ ડાકી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જુનાગઢ. મોટી વાતો કરે છે અને વિકાસના નામે જીતે છે. ચૂંટણી સમયે ગામડે ગામડે ફરીને વોટ માટે માંગણીઓ કરે છે અને પછી જીતા પછી કોઈ નેતા હોય કે ગામની સમસ્યા પણ જોવા જતો નથી. ત્યારે આજે અમે એવા અંતરિયાળ ગામની વાત કરવા જઈ રહ્યા છે જ્યાં લોકોને પીવા માટે પાણીના વલખા મારવા પડે છે અને દૂરથી કોઈ સંબંધીના ખેતી માટે બનાવેલા બોરવેલ ઉપરથી પાણી લાવવું પડે છે. વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં અનેક ગામો એવા છે કે જ્યાં પ્રાથમિક સગવડો 0 છે, તો બીજી બાજુ સરકાર ડિજિટલની વાતો કરે છે. પણ અમુક અંતરિયાળ ગામો એવા છે કે જ્યાં પાકા રસ્તાઓ નથી કે નથી પીવા માટેની પાણીની સગવડો, તો પછી બીજી તો સગવડોની વાત જ કેમ કરવી એ એક મોટો પ્રશ્ન છે. આજે અમે તમને કાંકરેજ તાલુકામાં આવેલા સાકરિયા ગામની એક વર્મી તસવીર બતાવવા જઈ રહ્યા છીએ. આ ગામ કાંકરેજ તાલુકાનું અંતરિયાળ અને પાટણ જિલ્લાને અડીને આવેલ ગામ છે. પાણી માટે અનેક યોજનાઓમાં કરોડો લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, તો આ રૂપિયા જાય છે ક્યાં એ એક પ્રશ્ન છે કે આવા સાકરિયા જેવા ગામે પીવાના પાણી માટે કેટલી તકલીફ વેઠવી પડે છે. આ ગામમાં પાણીના ટાંકા તો છે પણ પાણી નથી, અવાડા છે પણ કોરા ઠાકોર પડી રહ્યા છે, પાઇપો તો જોવા મળે છે પણ બોરવેલ નથી, તેમજ પાણી ભરવા માટેના જે ટાંકા ઉપર જે પાઇપ લગાવેલી છે તે તો કેટલાય સમયથી તૂટેલી ફૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. તો બીજી બાજુ લોકોના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક શાળામાં પણ પાણીની સગવડ નથી અને બાળકોને ઘરે આવે ત્યારે જ પાણી જોવા મળે છે. જ્યારે ચૂંટણી સમય આવે છે ત્યારે નેતાઓ વચનો અને વાયદાઓ કરીને જાય છે, પણ જીત્યા બાદ કોઈ નેતા કે પછી કોઈ કાર્યકર ફરકતો નથી. ત્યારે આવા સમયે ભોગવવાનો વારો તો સાકરિયા ગામના લોકોનો જ આવે છે. હાલમાં પણ લોકસભાની ચૂંટણી છે ત્યારે પણ આવા ગામ લોકોને વચનો તો આપવામાં આવ્યા છે, પણ વચનોને સાર્થક ક્યારે કરે છે તે જ એક મોટો પ્રશ્ન છે. હવે જોવું રહ્યું કે વર્ષોથી આ લોકો રસ્તા, પાણી અને અનેક પ્રાથમિક સગવડોથી દૂર છે, તો તંત્ર કે સરકાર જાગે અને પાણી રસ્તાની સગવડ કરી આપે અને વર્ષોથી પાણી વિના જીવતા ગામને પાણી માટે બોરવેલ કે પાણી પુરવઠા યોજના હેઠળ પીવા માટેનું પાણી આપવામાં આવે તેવું ગામ લોકો ઈચ્છી રહ્યા છે. અમારું બનાસકાંઠાનું છેલ્લું ગામ સુદ્રોસણ પેટા ગામ સાકરિયામાં રહ્યો છું, બરાબર. તો અહીંયા છેલ્લા 15 વર્ષથી પંચાયતનું પાણી જ નથી અને આજુબાજુના પ્રાઇવેટ બોરો પરથી પાણી ભરવા જાય છે તો અને બબાલો થાય છે ને એવું બધું ઝઘડામાં પાણીના રોજના પ્રશ્નો છે કોને, એટલા માટે પાણીની વ્યવસ્થા કરવા માટે સરકારશ્રીને પણ વિનંતી રજૂઆત કરેલી છે. આ મામલતદારની રજૂઆત કરી છે સરપંચ સાથે કોને, 2-4 મહિના થઈ ગયા હજુ સુધી કોઈ એનો ઉકેલ આવ્યો નથી. આપનું નામ? મારું નામ ઠાકોર રમીજી પોપટજી. કાંકરેજ તાલુકાનું છેલ્લું ગામ આવ્યું છે, પાણીનો વિકાસ થતો નથી. 2 સરપંચો આવ્યા, સરપંચને કીધું તો ના કર્યું. હાલમાં 10 વર્ષ થઈ ગયા, 10 વર્ષથી પાણી મળતું નથી સાકરિયામાં. એટલે હવે બધી છેટે છેટે પાણી ભરી અને પાણી લાવે છે અને પાણી ચલાવે છે ગામમાં,
નિશાળ છે, નિશાળમાં પાણી નથી. છોકરાને નિશાળમાં ભણવાની તકલીફ પડે છે, એ નિશાળને છોકરાને પાણીની તકલીફ પડે છે, પણ પાણી મળતું નથી. એ અમારે હવે ચાથી આ પાણી લઈ જાઉં, બોર બનાવવાની સુવિધા સરપંચ નથી બનાવતા કે કોઈ ગામના કોઈ મહેતાઓ નહીં બનાવતા. એમને મોટિંગ લેવું હોય તો બધા આવી જાય, અને આમાં બોર બનાવવાનો એટલે એક ના આવે, તાકે ના હમણાં કે આ ગામમાં પાણી આટલી તકલીફ પડે છે કે નથી તકલીફ પડતી. આપણે રજૂઆત કરેલી ખરી આના માટે? આના માટે રજૂઆત 2-3 વખત કરેલી, પણ હજુ આવી નહીં. કઈ કઈ જગ્યાએ કરેલી? તાલુકામાં શિવરી કરેલી, પંચાયતમાં કરેલી, જિલ્લામાં કરેલી, પણ હજી અમારા સૂચના નહીં થઈ. શ્રી હર્ષિ વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ કાંકરેજ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.